સત્તર ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. રામદેવ પ્લાઝા દાંડિયા બજારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે, તેમાં મીટરોમાં આગ લાગેલ છે. સ્થળ પર આવીને તપાસ કરતા મીટર રૂમ હતો અને તેની બહારની તરફ પણ મીટર હતા, તેમાં આગ લાગેલ હતી. એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરીને અડધો કલાકની અંદર આગ પર કંટ્રોલ મેળવી લીધો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસીસ છે અને જે મીટર રૂમ છે તેની આજુબાજુમાં ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોરથી રેસિડેન્શિયલ આખું કોમ્પ્લેક્સ છે. એટલે તે મીટરોમાં બહારની તરફ આગ લાગી કે અંદરના મીટરમાં આગ લાગી તે એમજીવીસીએલના કર્મચારી તપાસ કરશે, તેના બાદ જણાવી શકાય. હા, મીટર રૂમમાં સંપૂર્ણ રીતે પૂરા મીટર રૂમમાં આગ લાગી ગઈ હતી અને જે બહારના તરફ પણ બંને બાજુ મીટર લાગેલા હતા, માટે જ્યારે આગ લાગી ત્યારે બધા મીટરમાં આગ લાગી ગઈ હતી, માટે ધુમાડો ઘણો થયો હતો. પણ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને તાત્કાલિક જાણ કરવામાં આવી, જેના કારણે તે ઘર ખાલી કરી બહારની તરફ આવી ગયા અને તેમનો બચાવ થઈ ગયો અને હાલમાં આગ પર કંટ્રોલ મળ્યો. જાનહાની કોઈ પણ પ્રકારની જાનહાની કેવું કે ફાયર એક્સ્ટિંગ્યુશર જોવામાં આવી રહ્યા છે અને તેના સિવાય જે ફાયર હાઇડ્રન્ટ છે તે સિસ્ટમની ચકાસણી કર્યા બાદ જણાવી શકે. ફાયર એક્સ્ટિંગ્યુશર જે ફાયર ફાઈટર્સ જયારે સ્થળ પર પહોંચ્યા, ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ફાયરના જે એક્સ્ટિંગ્યુશર હતા, ફાયર એક્સ્ટિંગ્યુશર તેનો ઉપયોગ કરવામાં આવ્યો, પણ આગ જયારે મોટી થઈ ગઈ હતી માટે જે પાણીનો મારો ચાલુ કરીને આગ પર કંટ્રોલ મેળવ્યો. તેની ચકાસણી કરવામાં આવશે, તેના બાદ જણાવી શકાય, તે વહીવટી ઓફિસ તરફથી ચકાસણી કર્યા બાદ તમને જણાવી શકાય.